સાડી લેવી છે બેન? બેન સાડી બતાવું. આ જુઓ, આ કોટન બેજ ઉપર છે આખી. હા, આના 300 રૂપિયા, આના 250 રૂપિયા. આ સિલ્ક ઉપર આવશે, સિલ્ક ઉપર ઓલી રેશમી આવે ને, રેશમી એવું. આના 400 રૂપિયા છે. આ આવે છે જો, આ લગ્ન માં એમાં પહેરી હોય ને તો આ પહેરા એવી છે. હા જો જો, હા ગમી બેન કે ગમી ગમે તો છે ભાઈ, આના હરકા કયો? હવે આ મેં હરખા જ કીધા છે, આ 300 રૂપિયા કીધા છે, વધારે નથી કીધા બેન. 300 રૂપિયા કીધા, 10 રૂપિયા ઓછા આપજો. તો પણ બેન, હવે અમારે આની અંદર સાજુ કમાવાનું ન હોય, બસ થોડુંક જ કમાવાનું હોય, એટલે અમે તો 10-20 રૂપિયા અમને મળે ને તો એક માં 10-20 રૂપિયા ઓછા રળશું. યા 200 રૂપિયા. હાડી લઈ લો. તાળું મારી સામે તો બંધ છે. એ સાડી લઈ લો, સાડી લઈ લો, એ સાડી લેવી હોય તો. આપ શું છે? સાડી ડ્રેસ બધું છે બેન. ઠીક, જો હું આવી રીતે શોપિંગ તો નથી કરતી, પણ બતાવો કેવી સાડી છે. હા હા બતાવો બેન. પહેરેલી છે કે શું? ના ના બેન, નવી જ છે, પહેરેલી થોડી હોય. આ જો, આ ઓલું લેરિયું કઈ ને, લેરિયું એ છે જો. શું આમાં ક્રીઝ પડી ગઈ છે? આ જૂની સાડી જ છે. અરે એવું નથી બેન, આમાં ઓલું ફોલ્ટ જ કરાઈ નાખો ને એટલે એકદમ સરસ થઈ જશે. બીજી બતાવો. હા બીજી બતાવો. હા જો, આ તમને સારું લાગશે, આમ તમે આમ ગોરા છો ને એટલે લાલ કલર સારો લાગશે તમને બેન. અરે વાહ. હા હા મસ્ત છે. હમ કપડે સારું છે. હા ખાલી કોથળી વાળી હોય ને તો બતાવો. હા બીજી બતાવો. હલકું તો હું નથી પહેરતી. હા હા બેન. હા જો, આ બહુ સરસ છે, ઇંગ્લિશ કલર છે એકદમ, તમારી ઉપર તો બહુ સારું લાગશે બેન. આ હા તમારે વેચવાનું છે ને એટલે હું કહું છું કે આ તમને સારું લાગશે. ના ના બેન, ખોટું થોડો કહું, આ તમે આમ રૂપાળા દેખાવ ને એટલે સારું લાગે આવા કલર બધા. એક કામ કરો. હા હા ને રહેવા દો. આ સારી લાગશે બેન. ના આઈ ડોન્ટ લાઈક ઈટ. આનું શું છે એટલે? આ ઈ બે લેવું છે તમારે બેન કે એક જ લેવી છે? પેલા તમે આ બંનેનો ભાવ બોલો, પછી ખબર પડે ને કે એક લેવી કે બે લેવી. હા તમે ગામ કરતા મોંઘું વેચતા હોય તો. અરે ના બાપા ના બેન, મોંઘું વેચવાનું ન હોય, આમાં અમારે શું હોય, થોડા ઘણા મળે ને તમારા રોટલા પાણી નીકળે બેન, એટલે બે લેવું છે ને તમારે?
બે લઈ લો, ચાલો ને. હા તો બે ના થઈને આ થોડીક મોંઘી છે અને આ સસ્તી, એટલે બે ના થઈને 1500 રૂપિયા થાય. બે 1500 1500 કઈ હોતા હશે? અરે બેન, આ તમે મને મટીરીયલ ને એવું તો જોવો કેવું સારું છે. આ ઇમ્પોર્ટેડ કલર હાડી છે, તમે જો એટલે એના ભાવ હોય ને. આ આ મેં તમને કીધું આ સસ્તી છે, પણ આ તમને ગમી નહીં પાછું, એવું છે. એટલે ઠીક છે, હું પૈસા લઈ આવું. હા હા બેન. હશ, હાલો આ થોડોક ધંધો થઈ જાય ને, તમારે ઘરમાં કરિયાણું ને એવું બધું નખાઈ દે. અરે બેન, એટલા બધા અમને મળતા હોય તો અમે થોડા આ કાયમ ગલીએ ગલીએ સોસાયટી સોસાયટી વેચવા આવી. બેન, અમારે એટલું બધું આની અંદર નફા ધોરણ ન હોય. જોવા, આ તો છે ને આવી રીતે સાડીઓ લેતી નથી. મારે નુકસાન એટલા બધા ઓછા નો હાલે. હા, મને એકલી જોઈને તમે મને લૂંટવાની કોશિશ કરો છો? ના બેન, મેં લૂંટવાનું ક્યાં તમને કઈ કીધું છે, મેં તો ખાલી મારા પૈસા જે થાય જ કીધું. આ તમે 500 રૂપિયા ઓછા આપો બેન, એટલા બધા ઓછા થોડા ચાલે એમ? હા, તમે એમ નહીં માનો ને. હા, તમને તો છે ને મારે લાઈન પર લાવવા જ પડશે. એટલે બેન, કોને ફોન કરો છો તમે? ફોન નથી કરતી, તમારો વિડિયો બનાવું છું. હું છે ને બહુ મોટી ઇન્ફ્લુએન્સર છું. અરે પણ, હેલો એવરીવન, હું છું દામિની દેવ મોરારી. અને આજે હું તમને છે ને એવા વ્યક્તિને મળવાની છું જે બીજા સાથે ફ્રોડ કરે છે. આપણને એવું થતું હોય ને કે આ શેરીમાં બિચારા જે વેચવા આવે છે એના પર થોડું દયા ખાઈને આપણે વસ્તુ લઈ લેવી જોઈએ. મને પણ એવું જ થયું હતું. મને પણ, હા ભાઈ જુઓ, હા ભાઈ પર છે ને મને બહુ દયા આવી ગઈ હતી, એટલે મેં એમની પાસેથી વસ્તુ લીધી. પણ એ તો મને મને ડબલ પૈસા કહે છે. એકવાર તો પૈસા આપી દીધા, અને એમને જે કચરું મને આપ્યું છે ને એના તો કોઈ 500 રૂપિયા ના આપે. મેં 1000 રૂપિયા આપે, 1000 રૂપિયા. જો આ આ માણસને છે ને બરાબર જોઈ લેજો, અમની પાસેથી છે ને એક વસ્તુ એ ના લેતા. પણ બેન, આવું શું કામ કરો છો બેન? જોવો, મારા વિડીયોને છે ને તમે જેટલું બને ને એટલું વધારે સ્પ્રેડ કરો, વધારે શેર કરશો ને તો લોકોને ખબર પડશે કે આજકાલ છે ને આવા લોકો રહે છે. અબ ઓકે ગાઈઝ, બાય. અબ મને તમારા હેલ્પની બહુ જરૂર છે. થેન્ક યુ. ભગવાન, કમાવા કરતા તો નુકસાની નો ના બેને વિડિયો ઉતાર્યો. બે સાંભળો, હે ભગવાન, હવે હું કરી. હેતલ ના બાપુ આવી જાય તો હું કરિયાણું ને. તમે આવી ગયા, હું તમારા માટે પાણી લઈ આવું. હા લ્યો, પાણી પીવો. કા પાણી નથી પીતા? સોસાયટી નથી ત્યાં અંદર હાડી ડ્રેસ ને વેચવા ગયો. તે બેન હતા, એને મારી પાસેથી ખરીદી કરી લીધી અને પૈસા ઓછા આપ્યા અને મને કે તમારી પાસે હું લઉં નહીં ને
1500 રૂપિયાની વસ્તુના ખાલી 1000 રૂપિયા જ આપ્યા, એમાંય નુકસાની. અને બીજું ઓછામાં બાકી હતું તે એને ઓલું શું કહેવાય આ મોબાઈલથી વિડીયો ઉતારી અને એ કે હું બધામાં મોકલી દઈને તમારું કે આ વ્યક્તિ ફ્રોડ છે ને આવું બધું કી બેન કહેતા હતા કે આ મારી યારે ખોટું કરે ને એકલા જાણી નાની પાસેથી કોઈ વસ્તુ નહીં લેતા ને મને તો ગભરામણ થવા મળી છે કે શું થાય હવે. તમે ચિંતા ના કરો, એ હંધું હારું થાય, કાંઈ ખોટું નથી થવાનું. હા, એકાદ આવા ખરાક મળી જાય કે આપણું નુકસાન કરાવી જાય, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ કાંઈ નહીં થાય. તમે આવો ને પછી હું કરિયાણું થોડું લઈ આવું, આ ઘરમાં ચોખા ખૂટી ગયા છે, તેલે નથ લોટે નથ. બધી વાત હાસી, હું એ આટું થઈને તો કેટલી સોસાયટીમાં બધે ફેર્યો કે થોડુંક વેસાય, તો એમાં તો કમાવાની બદલે તો નુકસાની કરીને આવ્યો હાસતો. અને ઓલી બેને તો પાછો વિડીયો ઉતારીને ધમકી આપી છે કે હું આમ કરી નાખીને તેમ કરી નાખીને, મને તો કાંઈ સમજાતું નથી શું કરવું. એ મને તો ગભરામણ થાય છે શું થાય એ બધું, અને આ નુકસાની વાળું તું તો શું કરવું કાંઈ ખબર નથી પડતી. તમે આમ ચિંતા કરશો તો કઈ સારું થઈ જવાનું છે એમ નહીં, પણ હેતલી માં હું કહું કે એ બેન કહેતી હતી કે વિડીયો હું બધાને મોકલી દઈ, આપણા વેવાય કે આ જમાય હેતલના ઘરવાળા પાસે આ વિડીયો જાહે તો કેવું થાય, મને તો એ ચિંતા છે. ચિંતા તો મને થાય, પણ હવે આ ચિંતા કરવાથી કાંઈ ચિંતાનું સમાધાન થોડી આવવાનું છે. તમે આ હંધી ચિંતા મેલો. હાય નહીં, એ બેને ભલે નુકસાની કરાવરાવી પણ 1000 રૂપિયા તો આપ્યા છે ને, એ લઈને તું કરિયાણા ને ચોખા જે લાવવાનો હોય ને લઈ આવી લોટ ને. તો પછી તમે માલ કેવી રીતે લાવો, અને જો આ સાડીઓ ને ડ્રેસ નો સામાન નહીં હોય તો વેચશો કેવી રીતે? પણ એ શેઠ જ્યાંથી હું લાવું છું ને એ બહુ હારા છે, કદાચ વેલા મોડું થોડાક દી થાય ને તો એ બાકીમાં માલ હાલે છે, તો વાંધો નહીં આવે મને તેવું લાગે છે. જોઈએ હવે શું થાય, તો અત્યારે ચિંતા મેલ અને આ અંદર મૂકી દે અને પૈસા અંદર છે એટલે આ કરિયાણું ને ચોખાને જે લાવવાનું હોય ને બધું લઈ આવી તો એ હું લેતી આવી, પણ તમે ઉપાધિ કરવાનું મેલો, એ ભગવાન છે ને આપણું હવ હારું આનું કરશે. અને ક્યાં ગઈ છે હેતલ? એ હમણાં આવતી હશે, એ બાજુના ઘરે જ ગઈ છે. સારું, પૈસા અંદર જ છે, કરિયાણું લઈ આવજે પછી.